नमस्कार विद्यार्थी मित्रों, आप सबनु फरीथी स्वागत है धोरण आठ ध्वनि भाग बे में। विद्यार्थी मित्रों, अपने ध्वनि प्रकरण में पहला पाठ में आगळ जोयेलू के ध्वनि उत्पन्न करवा माटेना घणा बधा साधनों आज आपणी वच्चे उपस्थित है कि जेमा कंईक ने कंईक रीते ए वस्तुने अथड़ावाथी एमा एनी सपाटीनी ध्रुजारीथी तारना रणकमांथी अने अन्य रीते पण एमांथी आपणने अवाज उत्पन्न थतो मळे छे जेने आपणे ध्वनि तरीके ओळखीए छीए। हवे आपणे आगळ जोईशुं आ प्रकरणमां प्रवृत्ति 13.4 बे पोला नारियलनुं काचलुं लो अने एक संगीत वाद्य एक तारो बनावो। माटीना घड़ानी मददथी पण तमे ते बनावी शको छो। आ वाद्य वगाड़ो अने तेना कंपन करता भागने ओळखो। तो मित्रों, आ एक तारो जे छे एनी अंदर तमे जोई शको छो के एमां कंपन करतो भाग ए तारनो छे। तार एक बीजा साथे ज्यारे घसातो होय छे त्यारे एमां एक प्रकारनुं कंपन उत्पन्न थाय अने जेना कारणे एक सरस मजानुं संगीत ध्वनि आपणने प्राप्त थतुं होय छे। तमे परिचित होय तेवा संगीत वाद्योनी एक यादी बनावो अने तेमां कया भागमां कंपन उत्पन्न थाय छे ई भागने तमारे ओळखी बतावानुं छे। विद्यार्थी मित्रों, अहींया आकृति 13.1 बात आपणे करीए, कोष्टक 13.1 तो संगीत वाद्यों ने तेमना कंपन करता भागो तमारे ओळखी बतावाना छे। अहींया केटलीक उदाहरणों आपेला छे। मान लो कि संगीत वाद्य तरीके वीणा, तो एमां ध्वनि उत्पन्न करतो कंपन करतो भाग छे तणायेली दोरी। वीणा एटले के एक आपणी भाषामां कहेवा जोईए तो तंबूरो, तो एमां जे दोरी होय छे ए दोरीना कंपन द्वारा आपणने अवाज प्राप्त थतो होय छे। ત્યારબાદ છે તબલા, તો એમાં ખેંચાયેલી સપાટી જે ઉપર ચામડાનું પડ હોય છે એ પડ ઉપર તમે હાથ થપકારો છો ત્યારે એ એમાં એક ધ્રુજારી ઉત્પન્ન થાય ને એના કારણે જે છે એ આપણને અવાજ પ્રાપ્ત થતો હોય છે, ધ્વનિ પ્રાપ્ત થતી હોય છે। ત્યારબાદ છે વાંસળી, તો વાંસળીમાં જ્યારે તમે વગાડો છો ત્યારે એની અંદર હવા પસાર કરવામાં આવે છે। મોઢેથી આપણે વાંસળીમાંથી વાંસળીની અંદર હવા પસાર કરીએ છીએ ત્યારે એ હવાના કારણે એમાંથી અવાજ ઉત્પન્ન થતો હોય છે। તમારામાંથી ઘણાએ કદાચ મંજીરા, માણ એટલે કે સાંકડા મોઢાવાળો માટીનો ઘડો આવે એને માણ તરીકે ઓળખવામાં આવે। આ માટીના ઘડા અને કડતાલ જોયા હશે। આ વાદ્યો સામાન્ય રીતે દેશના ઘણા ભાગોમાં ઉપયોગમાં લેવાય છે। આ સંગીત વાદ્યોને આપણે ફક્ત ટીપવામાં કે અથડાવવામાં આવે છે। તમે આના જેવા જ બીજા સંગીત વાદ્યોના નામ આપી શકો છો, તમે પણ એક સંગીત વાદ્ય બનાવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા માણ છે, મંજીરા છે, ત્યારબાદ બીજા ઘણા બધા એવા સંગીતના સાધનો છે જે કરતાલ હોય કે ઘૂઘરા હોય કે જેમાં અંદર રહેલી કોઈ પણ વસ્તુ દ્વારા અથવા તો એને અથડાવવાથી એની ઉપર ઠપકારવાથી એમાં એક પ્રકારની ધ્રુજારી ઉત્પન્ન થાય, રણકાર ઉત્પન્ન થાય અને આપણે સરસ મજાનું સંગીત જે છે એ પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ કે એક 6-8 પ્યાલા તમે ગ્લાસના લો, કાચના, અને તેમને એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી ધીમે ધીમે વધતા ક્રમમાં જુદા જુદા સ્તર સુધી પાણી ભરો ગ્લાસની અંદર। એક સરખા પ્રમાણમાં પાણી નહીં ભરવાનું, 7-8 ગ્લાસની અંદર અલગ અલગ, એકમાં ઓછું, એકમાં એનાથી વધારે, એકમાં એનાથી વધારે, એકમાં એનાથી વધારે, આવી રીતે અલગ અલગ લેવલે 7-8 ગ્લાસની અંદર પાણી ભરો અને પછી એક ચમચીથી ધીરેથી પેન્સિલ વડે કે ચમચી વડે એની ઉપર હળવાશથી પ્રહાર કરો, અથડાવો। તમે કર્ણપ્રિય ધ્વનિ તમને સંભળાશે। કર્ણપ્રિય મતલબ કે આપણા કાનને સાંભળવી ગમે તેવી તેવો અવાજ, એને કર્ણપ્રિય અવાજ કહેવાય। જે અવાજ આપણા કાનને સાંભળવો ગમતો નથી કે જેના દ્વારા આપણને એમ થાય કે આ અવાજ બંધ થાય તો સારું હવે, એને આપણે ઘોંઘાટ તરીકે ઓળખશું। આપણે ઘોંઘાટની વ્યાખ્યા કરવી હોય તો એવી કરી શકાય કે જે અવાજ કર્ણપ્રિય નથી, મતલબ કે કાનને સાંભળવા ગમતા નથી, એવા અવાજને આપણે ઘોંઘાટ તરીકે ઓળખીશું। પણ જે અવાજ કાનને સાંભળવા ગમે છે, માની લો કે કોયલનો અવાજ હોય તો તમને ગમશે સાંભળવો, આપણને એમ થાય કે હજી આ અવાજ આવે તો સારું, પણ કાગડાનો અવાજ હોય તો તમે બધા એમ કહેશો કે નહીં, આ અવાજ નથી ગમતો આપણને। તો આ જ વસ્તુ છે કે કર્ણપ્રિય કાનને ગમતો અવાજ અને
કર્ણ અપ્રિય એટલે કે કાનને અણગમતો અવાજ, જેને આપણે ઘોંઘાટ તરીકે ઓળખીશું. જ્યારે આપણે સિતાર જેવા વાદ્યનો તાર ખેંચીએ છીએ ત્યારે આપણને સાંભળવા મળતો ધ્વનિ એ ફક્ત તેના તારનો જ નથી, પરંતુ તે સમગ્ર વાદ્યનો છે, જે સમગ્ર વાદ્ય કંપિત કરવામાં આવે છે. આ જ પ્રમાણે જ્યારે તબલાની સપાટી ઉપર પ્રહાર કરવામાં આવે છે ત્યારે આપણે જે ધ્વનિ સાંભળીએ છીએ તે ફક્ત સપાટીનો નથી પરંતુ સમગ્ર વાદ્યનો હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે વિદ્યાર્થી મિત્રો કે આમાં ફક્ત કોઈપણ તાર હોય કે તબલાની સપાટી હોય એના દ્વારા જે અવાજ ઉત્પન્ન થાય છે એ એના પૂરતો સીમિત નથી હોતો, પરંતુ એ આખું વાદ્ય, આખું જે યંત્ર જે છે એ આ અવાજ ઉત્પન્ન કરવામાં કંઈક ને કંઈક રીતે આપણને મદદરૂપ થતું હોય છે. હવે આગળનો ટૉપિક જોઈએ, મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ. મનુષ્ય દ્વારા કેવી રીતે અવાજ ઉત્પન્ન થાય છે? થોડીવાર તમે મોટેથી બોલો કે સંગીત ગાઓ કે મધમાખીની જેમ ગણગણાટ કરો, આકૃતિ 13.8માં દર્શાવ્યા મુજબ તમારા હાથને ગળા ઉપર મૂકો. શું તમે કોઈ કંપન અનુભવો છો? દરેક વિદ્યાર્થી મિત્ર એક પ્રવૃત્તિ કરશે મારી સાથે કે તમારા ગળાના આ ભાગની અંદર જે તમે ખોરાક લ્યો છો ત્યારે આમ ઊંચો નીચો જોવા મળે છે, આ ભાગ ઉપર તમે તમારો આંગળી રાખો, હાથની કોઈ પણ એક આંગળી રાખો અને તમે કોઈપણ એક વાક્ય બોલો. જેમ કે હું બોલીશ કે ભારત મારો દેશ છે, આવું એક વાક્ય તમે બોલજો તો તમને તરત જ તમારા ગળાની અંદર રહેલી સ્વર પેટી જે છે એની ઉપર તમને કંપન અનુભવશો, એમાં તમને ધ્રુજારી અનુભવાશે. તમે અત્યારે જ આ ટ્રાય પ્રયત્ન કરી જુઓ, લાઈવ પ્રયોગ કરી જુઓ, તમને ખ્યાલ આવશે કે અહીંયા આંગળી મૂકવાથી તમને ક્યાંક ને ક્યાંક કંપન અનુભવાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ કંપન એ શું છે? મનુષ્યમાં સ્વર પેટી કે કંઠ સ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે, અહીંયાથી આપણી ધ્વનિ ઉત્પન્ન થતી હોય છે. તમારી આંગળીઓ ગળા ઉપર મૂકશો તો એક કઠણ ટેકરા જેવો ભાગ તમને જણાશે, જે કોઈપણ વસ્તુ ગળશો ત્યારે તે હલનચલન કરતો જણાશે. શરીરના આ ભાગને સ્વર પેટી કહે છે, તે શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે. બે સ્વર તંતુઓ સ્વર પેટી અથવા કંઠ સ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ હવાની અવરજવર માટે બંને વચ્ચે રહે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો મનુષ્યની સ્વર પેટીની આકૃતિ આપેલી છે, એમાં વચ્ચેના ભાગની અંદર તમને એક તિરાડ જેવો ભાગ જોવા મળે છે. એમાંથી જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણી હવાની અવરજવર થતી હોય અને એ હવાના અવરજવરના કારણે ત્યાંથી એક અવાજ ઉત્પન્ન થાય, એક ધ્રુજારી ઉત્પન્ન થાય, એક કંપન ઉત્પન્ન થાય અને એના કારણે આપણે જે છે બોલી શકતા હોઈએ છીએ. જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલે ત્યારે સ્વર તંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વર તંતુઓ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે આપણે જ્યારે બોલતીએ છીએ ત્યારે શરીરનો કોઈ ભાગ કંપન અનુભવે છે. હા, શરીરનો ભાગ જે છે કંપન અનુભવે છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે સ્વર તંતુઓ ચુસ્ત હોય, પાતળા હોય ત્યારે અને જ્યારે તંતુઓ ઢીલા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે. ચાલો આપણે જોઈએ સ્વર તંતુઓ કેવી રીતે કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું કે એક જ કદની રબરની બે પટ્ટીઓ લો, એકને બીજા ઉપર મૂકો અને તેમને ચુસ્ત રીતે ખેંચો. હવે તેમની વચ્ચેથી જગ્યામાં હવા ફૂંકો. જેમ ખેંચાયેલી રબરની પટ્ટી વચ્ચેથી હવા ફૂંકાય છે તેમ એક ધ્વનિ ઉત્પન્ન થતો આપણને જોવા મળે છે. તમે સાંકડી ફાંટ તિરાડવાળો કાગળનો ટુકડો પણ લઈ શકો. વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે આવી ઘણી બધી રમતો પણ રમ્યા છીએ કે કેરીની ગોટલીને આપણે ઘસીને એમાંથી એક સામાન્ય ભાગ, એક તિરાડવાળો ભાગ આપણે બનાવતા જેમાંથી સામાન્ય રીતે હવા પસાર થાય અને એમાંથી આપણે ફૂંક મારીએ છીએ તો બહુ મોટો અવાજ એમાંથી આપણને પ્રાપ્ત થતો હતો. એવી જ રીતે તમે બે કાગળ લ્યો, સરખે સરખા કાગળ લ્યો અને એ બે કાગળને બે હાથ વડે એકદમ ટાઈટ તમે પકડી રાખો અને એની થોડી જ ગેપમાંથી તમે હવાને જ્યારે પસાર કરશો ત્યારે એમાંથી પણ આપણને એક ધ્વનિ ઉત્પન્ન થયેલો જોવા મળે છે. તો આપણા શરીરની અંદર, આપણા સ્વર પેટીની અંદર પણ આ પ્રકારની સ્વર તંતુ આવેલા હોય છે જે એકદમ સૂક્ષ્મ હોય છે અને એમાં જ્યારે હવા પસાર થતી હોય છે ત્યારે એ સ્વર તંતુઓમાં એક પ્રકારની કંપન ઉત્પન્ન થાય, ધ્રુજારી ઉત્પન્ન થાય અને જેના કારણે આપણે
ध्वनि प्राप्त करी शकीए छीए, आपणे बोली शकीए छीए, अवाज प्राप्त करी शकीए छीए। मित्रों, आ स्वरतंतुओ पुरुषोमां स्वरतंतुओनो लगभग 20 mm लांबा होय छे, ज्यारे स्त्रीओमां તેઓ લગભગ 5 mm જેટલા ટૂંકા હોય છે। બાળકોમાં સ્વરતંતુઓ ઘણા ટૂંકા હોય છે, આ કારણે જ પુરુષો સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે। જેટલા સ્વરતંતુઓ લાંબા હોય છે એટલો અવાજ જે છે એ ઘેરો અને જાડો અવાજ હોય છે, એટલા માટે પુરુષોનો અવાજ એ સ્ત્રીઓ કરતાં અલગ પડતો હોય છે। સ્ત્રીઓમાં પુરુષોની સાપેક્ષે 5 mm જેટલા સ્વરતંતુઓ ટૂંકા હોય છે, જેના કારણે સ્ત્રીઓનો અવાજ એકદમ મીઠો, મધુર અને તીણો અવાજ હોય છે। જ્યારે બાળકોમાં સ્વરતંતુઓ સ્ત્રી અને પુરુષના માધ્યમ સાપેક્ષ જોવા જઈએ તો સાવ ટૂંકો હોય છે, એના કારણે બાળકોનો અવાજ એનાથી પણ મીઠો, મધુર અને એકદમ પતલો અને તીણો હોય છે। તો આ સ્ત્રી પુરુષ અને બાળકોનો અવાજ જે છે વિદ્યાર્થી મિત્રો, એ દરેકના અવાજ અલગ અલગ હોય છે। એ તો ઠીક છે, પણ આપણે ક્લાસની અંદર 20 વિદ્યાર્થી બેઠા હોય તો 20-20નો અવાજ પણ અલગ અલગ હોય છે। તો આ દરેકનો અવાજ જે છે એના સ્વરતંતુઓ પર ડિપેન્ડેડ હોય છે। હવે આગળનો મુદ્દો જોઈએ આપણે 13.3માં, કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે। હા વિદ્યાર્થી મિત્રો, કે આપણે જોઈએ કે આપણી ચારે બાજુ વાતાવરણ છે, હવા છે, આ હવા એક પ્રકારનું માધ્યમ છે અવાજના પ્રસરણ માટેનું। ધ્વનિ પ્રસરણ માટે જો મહત્ત્વપૂર્ણ માધ્યમ હોય તો એ હવા છે। જો હવાની ગેરહાજરી હોય તો આપણો અવાજ જે છે એ અન્ય વ્યક્તિ સુધી પહોંચી શકતો નથી। તમારાથી થોડે દૂર ઊભેલા રહેલા તમારા મિત્રને તમે બોલાવો છો ત્યારે તે તમારો અવાજ સાંભળી શકવા સક્ષમ છે, તેના સુધી ધ્વનિ કેવી રીતે પહોંચે છે? તો હવાના માધ્યમ દ્વારા પહોંચે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે એક પ્રવૃત્તિ કરીએ કે તમારે એક સેલફોન હોય તમારી પાસે, મોબાઈલ ફોન, જે જૂના અત્યારના સ્માર્ટફોન તો કાચના ગ્લાસની અંદર ન આવી શકે, પરંતુ પહેલાં જે નોકિયાનો ફોન હતો એવા ફોન જો તમારી પાસે અત્યારે હોય તો એ ફોન લે અને એને કાચના ગ્લાસની અંદર મૂકવાનો છે। યાદ રાખજો કે પાણી ભરેલા ગ્લાસની અંદર મૂકવાનો નથી, બરાબર, ખાલી ગ્લાસની અંદર તમારે મૂકવાનો છે અને ઉપરથી હવાચુસ્ત રીતે ગ્લાસને બંધ કરી દો અને પછી એ ફોન ઉપર રિંગ વગાડો અને તમે એને સાંભળવાનો પ્રયત્ન કરો, તમને બિલકુલ એનો અવાજ સંભળાશે નહીં। કારણ કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે, હવાના માધ્યમની જરૂર પડે છે, એને કાચના ગ્લાસની અંદર આ પ્રકારનું માધ્યમ મળશે નહીં અને એના કારણે એ હવા જે છે એ પ્રાપ્ત થશે, અવાજ જે છે એ પ્રાપ્ત થશે નહીં। વિદ્યાર્થી મિત્રો, તો તમે જોશો કે તમને ખબર પડશે કે ભાઈ હવાના ગ્લાસની અંદર, સોરી, ગ્લાસના કાચના ગ્લાસની અંદર ઘટી રહેલી હવાની માત્રાને રિંગની ઘટી રહેલી પ્રબળતા સાથે કંઈ સંબંધ છે? તો હા છે, કારણ કે જો ગ્લાસની અંદર હવાનું પ્રમાણ બિલકુલ નહીં હોય તો આપણને એની અંદર મૂકીને જે મોબાઈલની રિંગ વગાડશો તો એનો બિલકુલ અવાજ આપણા સુધી પ્રાપ્ત થશે નહીં। ખરેખર જો તમે ગ્લાસમાંની બધી જ હવાને ચૂસી લો, શોષી લેવા માટે જો સક્ષમ હોત તો ધ્વનિ પૂરેપૂરો બંધ થઈ જાય। અત્યારે આપણને થોડો થોડો પણ અવાજ સંભળાશે, કારણ કે ગ્લાસની અંદર થોડા પ્રમાણમાં પણ હવા રહી ગયેલી હોય જેને આપણે સંપૂર્ણ રીતે બહાર કાઢી શકતા નથી, એટલે થોડુંક માધ્યમ મળી રહે એટલે આપણને થોડા પ્રમાણમાં અવાજ પ્રાપ્ત થશે। પણ જ્યારે સંપૂર્ણ હવાને જો બહાર કાઢી લેવામાં આવશે અંદરથી, તો આપણે બિલકુલ અવાજ આપણે સાંભળી શકશું નહીં। હકીકતમાં ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે। જ્યારે તમે પાત્રમાંની બધી જ હવા દૂર કરો છો ત્યારે તે પાત્રમાં શૂન્ય અવકાશ છે તેમ કહેવાય અને શૂન્ય અવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી। શું ધ્વનિ એ પ્રવાહીઓમાં પ્રસરણ પામી શકે છે? ચાલો આપણે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક પ્રયોગ કરીશું કે પ્રવાહી પદાર્થોમાં ધ્વનિ પ્રસરણ પામે છે કે કેમ એ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, એક ડોલ લો અને અથવા તો એક બાથ ટબ લો, એને સ્વચ્છ પાણીથી ભરી દો, એક હાથમાં નાની બેલ એટલે ઘંટડી લો અને પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ ઘંટડીને હલાવો। ઘંટડી બાલદી કે ટબને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો। અંદર તમારો કાન જે છે એ પાણીની ઉપરની સપાટી રાખવાનો, પાણીની અંદર ડૂબેલો ન રહે એવી રીતે, અને એક હાથથી ઘંટડી પાણીની અંદર હાથ નાખી અને વગાડો તો તમને સામાન્ય બહુ વધારે નહીં પણ ઓછા પ્રમાણમાં ઘંટડીનો અવાજ સાંભળવા મળશે। એનો મતલબ એ થયો કે પાણીમાં ધ્વનિ પ્રસરણ પામે છે, એ 100% ની વાત છે।
ओह केवी रीते व्हेल अने डॉल्फिन माछलीओ पाणी नीचे एकबीजाना संपर्कमां रहेता हशे। आवो एक प्रश्न पहेली ने एक प्रश्न थयो के पाणीनी अंदर जे डॉल्फिन माछली होय एकबीजा साथे संपर्कमां रहेता हशे, तो ए एकबीजा साथे ध्वनिनું પ્રસરણ પાણીની અંદર થઈ શકે છે અને એના કારણે એ એકબીજા સાથે સંપર્કમાં રહી શકતા હોય છે। ચાલો આપણે જોઈએ કે ધ્વનિ એ ઘન પદાર્થોમાં પ્રસરણ પામે છે। તો હા વિદ્યાર્થી મિત્રો, ધ્વનિ જે છે એ ઘન પદાર્થોમાં પણ પ્રસરણ પામે છે। અહીંયા એક્ઝામ્પલ તરીકે એક મીટર પટ્ટી, એક લાંબો ધાતુનો સળિયો લો અને એના એક છેડાને તમારા કાન પાસે પકડી રાખો અને તમારા મિત્રને મીટર પટ્ટીના બીજા છેડાને ધીમેથી ઘસવાનું કે ટકોરા મારવાનું કહો, તો તરત જ તમને એ ટકોરાનો અવાજ જે છે એ લાકડીના માધ્યમથી તમારા કાન સુધી પહોંચેલો તમને જોવા મળશે। આનો મતલબ એ થયો કે ઘન પદાર્થોની અંદર પણ ધ્વનિ જે છે એ પ્રસરણ પામે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમે પોતાના કાનને લાકડી કે ધાતુના કોઈ લાંબા ટેબલના એક છેડા પર રાખીને તથા પોતાના મિત્રને બીજા છેડા પર ધીમેથી ઘસવાનું કહીને પણ તમે આ પ્રવૃત્તિ કરી શકો છો। ટેબલ હોય, તમે જે દરરોજ ભણવા બેસો છો એ બેન્ચીસ ઉપર એક છેડા પર કાન રાખીને એક વિદ્યાર્થી કંઈક વસ્તુથી ઠપકારે તો પણ એનો અવાજ જે છે એ તમારા કાન સુધી પહોંચતો હોય છે। આપણે નાના હતા ત્યારે ટેલિફોનની રમત રમતા હતા, તમને યાદ હશે, હું તો બહુ રમત રમ્યો છું ટેલિફોન, તમને ખબર હશે। આપણે જોયું છે કે ધ્વનિ લાકડામાં કે ધાતુમાં પ્રસરણ પામી શકે છે। વાસ્તવમાં ધ્વનિ કોઈપણ પદાર્થમાં પ્રસરણ પામી શકે। તમે એક મનોરંજક પ્રવૃત્તિ દ્વારા એ દર્શાવી શકો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે। તમે ક્યારે રમકડાનો ટેલિફોન બનાવ્યો છે? શું તમે કહી શકો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે? હા, આવો એક રમકડાનો ટેલિફોન, માની લો કે આઈસ્ક્રીમના બે કપ લેવાના, આ બંને કપની અંદર એક નાનું લાકડું અંદર બાંધી અને બંને બાજુ દોરી પાછળ હોલ પાડી અને બાંધી દો અને ત્યારબાદ દોરી જે છે ટાઈટ રહે, વચ્ચેથી કડક રહે, એવી રીતે બે વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએ ઊભા રહેશે, એક વિદ્યાર્થી એ આઈસ્ક્રીમનો કપ મોઢા ઉપર રાખીને એમાંથી બોલશે અને બીજો વિદ્યાર્થી એને કાને પકડી રાખશે, તો જે બીજો વિદ્યાર્થી જે મોઢેથી બોલે છે એ ભલે ગમે એટલો દૂર હશે એ જે પણ બોલશે ને એ સ્પષ્ટ અહીંયા રહેલા વિદ્યાર્થીને કાનમાં સંભળાશે। તો આ એક લાઈવ કરવા જેવો પ્રયોગ છે, દરેક વિદ્યાર્થી આ એક પ્રવૃત્તિના ભાગરૂપે આજે આ પ્રયોગ ઘરે કરજો, તમને ખબર પડશે કે અવાજ જે છે એ દોરીના માધ્યમથી એ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી શકે છે વિદ્યાર્થી મિત્રો। અને મર્યાદા એ છે કે જો દોરીને ઢીલી કરી દેવામાં આવે અથવા તો વચ્ચે કોઈ પણ વ્યક્તિ એને પકડી લે છે તો ત્યાં અવાજનું પ્રસરણ શું થશે, અટકી જશે, એટલે અન્ય વિદ્યાર્થી સુધી પહોંચી શકશે નહીં। એટલે અત્યાર સુધી આપણે શીખ્યા કે કંપન કરતી વસ્તુઓ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે તથા તે કોઈપણ માધ્યમમાં પ્રસરણ પામી શકે છે। આ ધ્વનિને આપણે અનુભવી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આ પરથી આપણે એટલું કહીશ આજે તમને કે ધ્વનિ પ્રસરણ એ હવાની અંદર, પ્રવાહી અને ઘન પદાર્થોમાં, ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય પદાર્થોની અંદર હવાનું પ્રસરણ, ધ્વનિનું પ્રસરણ થાય છે અને દરેક માધ્યમમાં હવા ધ્વનિ કંઈક ને કંઈક રીતે એ હવાની હાજરી દ્વારા પ્રસરણ પામી શકે છે। માટે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમનું હોવું ખૂબ જ જરૂરી છે। આજે આ પ્રકરણમાં આપણે અહીંયા સુધી જ જોશું, હવે પછી આપણે નેક્સ્ટ ભાગ 3ની અંદર આગળના ટૉપિક વિશે ચર્ચા કરીશું। આભાર।